ચલો હવે આપણે શાકભાજી દોરતા શીખીએ. એ પહેલા તો આપણે બાઉલ બનાવવાનો છે. સરસ, તો લંબગોળ શેપ બનાવી દો. હું સાઈડ ડાર્ક દોરું છું તમને દેખાય એટલે. પછી એને હું કરી ઊંધો બનાવી દેવાનું, સેન્ટર કરી દેવાનું અને સી શેપ બનાવી દો. તમારે આટલું ડાર્ક નથી દોરવાનું, આ તમને દેખાય એટલા માટે હું ડાર્ક દોરું છું, કારણ કે અમુક વસ્તુ આપણે ડિઝાઇન કરીશું એટલે પૂસી નાખવાની છે. આવી રીતે એક સરસ બાઉલ બની જશે, બાસ્કેટ જેવું પણ બનાવાય અને બાઉલ જેવું પણ બનાવાય. હવે એને આપણે અહીંયાથી ડબલ લાઈન કરી દઈશું અને પણ અહીંયાથી અંદર સુધી આ લાઈન આપણે ભૂસી કાઢવાની છે. હવે પહેલાં તો આ બનાવવા માટે આમ કરીને આપણે બાસ્કેટ બી બનાવી શકીએ છીએ. બરાબર, એ આપણે કરીએ. પછી પહેલા આપણે આ કામ પતાવીએ. ઊંધો સી બનાવીએ, ઓછેક અંદર સુધી, નીચે સુધી, બે વચ્ચે પાછો ઊંધો સી, આ બે વચ્ચે પાછો સી, આ બે વચ્ચે, એવી રીતે આપણે આખી ડિઝાઇન કમ્પ્લીટ કરીશું. બરાબર, આખું નથી બતાવતી અત્યારે તમને, એક દોરતા સરસ આવડે એટલે. બીજું વસ્તુ પણ આપણે દોરવાની બાકી રહી જાય છે એટલે એ પહેલા કરી દઈ. સૌથી પહેલા હવે મેં તમને કીધું, મેં અહીંયા, મારે અહીંયા ફ્લાવર દોરવું છે, તો હું સી ગોળ બનાવીને હવે સી શેપ બનાવું છું. બરાબર, હવે એની આજુબાજુ જ્યાં પાન આવ્યું છે ત્યાં નીચેની ડિઝાઇન દેખાશે નહીં. બરાબર, હવે પાનમાં વચ્ચે આપણે લાઈન કરી દઈશું. હવે તમને ક્લિયર થઈ જશે જે વસ્તુ હું ભૂસી નાખું છું. બની ગયું. હવે આપણે જોઈએ રીંગણ. તો રીંગણ માટે આપણે નક્કી કરી દો કે શેપ ઊંધો સી, અડધું રીંગણ અંદર છે ને અડધું બહાર છે. તો આપણે આ જે સી નો શેપ છે આપણે આ શીખ્યા આવી રીતે. જે રીંગણનો ભાગ અંદર છે આપણે દેખાડવાનો નથી, અડધું જ રીંગણ આપણને દેખાશે. એવી જ રીતે અહીંયા કરીએ, લંબગોળ કરીને ટામેટું બનાવીશું. ટામેટું જેટલો ભાગ અંદર છે એ આપણે નહીં દેખાડીએ, જે ભાગ બહાર છે એ જ આપણે બતાવીશું. અહીંયા પણ આવી રીતે ત્રણ શાક બની ગયા આપણી પાસે. હવે આપણે કરવાનું છે દૂધી. તો દૂધી તો લાંબી હોય, પેલી સાઈડ છે એટલે આપણને થોડીક જ દેખાય છે. અને એને અહીંયાથી દૂધીનો જે શેપ છે અંદરની સાઈડ છે થોડોક જ દેખાશે, બાકી જેટલી જગ્યા છે એટલી જગ્યામાં બહાર થોડો દેખાશે. બરાબર, ચાર બની ગયા. હવે આપણે કરીશું કોળું. તો કોળું કરતી વખતે મોટું આવું શેપ બનાવી દો, સર્કલ જેવો શેપ. એમાં વચ્ચે ઊંધો સી બનાવીને ડાળી બનાવી દો. પછી એને આવી રીતે લીટા પાડી દો. જે જગ્યા ઉપર એકબીજાને ઓવરલેપિંગ થાય છે, અમુક જગ્યા જે પૂસવી પડે ચોખ્ખી કરીને સરસ ક્લીન એકદમ સરસ ડ્રોઈંગ કમ્પ્લીટ કરી દો. આપણી પાસે આ થઈ ગયા વેજીટેબલ. હવે અહીંયા આપણે બટાકો મૂકવાનો છે. એમાં મેં તમને હમણાં શીખવાડ્યું, પછી ડુંગળી પણ શીખવાડી કે ડુંગળી નીચેથી ગોળ
वेजिटेबल बास्केट अथवा तो वेजिटेबल बाउल जे गणो है आ आपणुं तैयार थई गयुं। जुओ हवे फोर्थ स्टैंडर्डना विद्यार्थीओ छे ए आनी उपर स्केचपेन करी देशे, जे लाइन जरूर नथी ए खास भूसी नाखे एटले एकदम क्लीन चित्र थई जाय अने पछी स्केचपेन करे। फिफ्थ स्टैंडर्डना विद्यार्थीओ आवता पीरियडमां हुं तमने कलर स्कीम शीखवाडीश। હવે જુઓ સ્કેચપેન કર્યા પછી તમારું ચિત્ર આવી રીતે થશે, બરાબર? તો આપણે આવતા પીરિયડમાં કલરિંગ શીખીશું, ત્યાં સુધી તમે તમારી સ્કેચબુકમાં ડ્રોઈંગ કમ્પ્લીટ કરીને રાખજો।